બરોડા ઓર્થોપેડિક એસોસિએશન અને એસએસજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પહેલી વખત વડોદરા શહેરમાં ઓપરેટિવ નેલિંગ કોર્સ 2024નું આયોજન ખાસ કરીને કરવામાં આવ્યું. ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશન અને બરોડા ઓર્થોપેડિક એસોસિએશન તેમજ સાજી હોસ્પિટલ સંયુક્ત ઉપક્રમે બે શનિવાર અને રવિવાર એમ બે દિવસીય વર્કશોપનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા સાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યરે જણાવ્યું હતું કે બરોડાના ઓર્થોપેડિક એસોસિએશન તથા સાજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય એસએસજી હોસ્પિટલના ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં ઘણી બધી રેર અને દર્દીઓને સમય બચે તેમજ ઓપરેશનની સફળતાની વધુ શક્યતાઓ રહેલી હોય તે પ્રકારના, જેમાં મિનિમની વલી ઇન્વેઝિવ સર્જરીઓ માટેનો વર્કશોપ યોજવામાં આવ્યો. સમગ્ર સર્જિકલ લાઇવ વર્કશોપનું લાઇવ ટેલિકાસ્ટ મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં આશરે 150 જેટલા લાભાર્થીઓએ નિહાળ્યું હતું. તેમજ ઓપરેટર કરતી ફેકલ્ટી તથા લાભાર્થીઓ ડેલિગેટ્સ વચ્ચે ટુ વે ટોક બેક ફેસિલિટી, જેથી સર્જરી દરમિયાન ઓડિટોરિયમ બેઠેલ કોઈપણ ઓર્થોપેડિક સર્જન સવાલ પૂછી શકે અને માર્ગદર્શન મેળવી શકે તેવું ખાસ આયોજન કરવામાં આવ્યું. નિલ્સકોન 2024 બરોડા ઓર્થોપેડિક એસોસિએશન તથા સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના સંયુક્ત આયોજન રૂપે આજે શનિવારે અને રવિવારે એસએસજી હોસ્પિટલના ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં ઘણી બધી રેર અને પેશન્ટનો સમય બચે, ઓપરેશનની સફળતાની વધુ શક્યતાઓ રહેલી હોય એ પ્રકારના મિનિમલી ઇન્વેઝિવ સર્જરીઓ માટેનો આ વર્કશોપ યોજાયો છે. મારા તરફથી સમગ્ર ઓપરેટિંગ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને આ સમગ્ર સર્જિકલ લાઇવ વર્કશોપનું લાઇવ ટેલિકાસ્ટ એસએસજી મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં બેસીને આશરે 150 જેટલા લાભાર્થીઓ જોઈ રહ્યા છે અને ઓપરેટ કરતી ફેકલ્ટી તથા લાભાર્થીઓ વચ્ચે, ડેલિગેટ વચ્ચે ટુ વે ટોકબેક ફેસિલિટી છે, જેથી સર્જરી દરમિયાન પણ ઓડિટોરિયમમાં બેઠેલ નિહાળનાર કોઈપણ ઓર્થોપેડિક સર્જન સવાલ પૂછી શકશે, માર્ગદર્શન મેળવી શકશે. ખૂબ જ સારી પ્રવૃત્તિ છે એસએસજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની અને બરોડા ઓર્થોપેડિક એસોસિએશનને આ એક સિદ્ધિ છે. થેન્ક યુ. એ લિસ્ટ સમગ્ર બ્રોશરમાં છે.